એટલે મતદાર સુધી પહોંચવું હોય તો બુથ સુધી આપણે પહોંચવું. કે ભાઈ અમારા અમારા કાર્યક્રમની અંદર અત્યારે ચાલુ થઈ ગયા સાહેબ, પહેલો અમને ખાતલા પરિષદ વાળો આપ્યો, એટલે ફરીએ જવાનું. ઓળખીતા હોય, ગુવા હોય, બીજા જાગરિયા હોય, બીજા જે કઈ હોય, સમાજના આગેવાનો હોય, જુદા જુદી જ્ઞાતિના મોલા જોવાનું, દસ જણને ભેગા કરવાના, બેસવાનું, વાતો કરવાની. એમ કોંગ્રેસ માટે દરેક ના ત્યાં જવાનું. આવો અમારો મુદ્દો પૂરો થઈ ગયો. હવે અમારા પેટ પ્રભુ, પેટ પ્રભુ, પેટ ટૂંકમાં જે સામેની પાર્ટી છે એ માઇક્રો પાર્ટીથી ચાલતી પાર્ટી છે. જિલ્લામાંથી અને જે નિરીક્ષકો મૂક્યા છે એ રીતે કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, એ પ્રમુખ પણ આજુબાજુ થી જે મેઇન આપણા આપણી વાત પહોંચાડી ને લોકોને એમ લાગે કે કોંગ્રેસ તમારા દ્વારે એ વાત જો થાય તો ઘણી બાબત છે. Thank you.
नंबर फरीन दरखास्त પતંગનો હતા વ્યવસાય ચાલી રહ્યો છે, કેવી રીતે હતા ઘરાકી શું છે શું કહેશો? ઘરાકી આમ મંદી છે જીએસટીના લીધે, આમ પણ જે નોર્મલ લોકો છે તે ગમે તેવી બી થોડુંક આગું પાછું કરીને બી નોર્મલ રીતે બી કમ કરીને બી તહેવાર ઉજવી લે છે. કેવી કેવી ટાઈપની પતંગો તમારે ત્યાં? મારી કઈ ચીલ છે, ખંભાતી છે, પછી અમદાવાદી છે, પછી ખંભાતી ચોકટા છે, પછી ફરકો છે, બધી જાતની મોદી સાહેબની પતંગો છે, પેલી પિચરકમાં આવે છે, પ્લાસ્ટિકમાં બધી ટાઈપની પતંગો છે, દોરી જે આવે છે ભરેલીથી તે એક નંબર ને પ્યોર ભરેલીથી આવે છે, એમાં ડિસ્કવરી બ્લેડ
પછી એમાં ગ્લાઇડર ને એવી બધી છે, જેકે ને એવી બધી. ચાઇનાની કોઈ આઇટમ વેચો? ના, ચાઇનાની કોઈ આઇટમ નહીં વેચતા. દેશના ખિલાફ કોઈ કામ કરતા નથી અમે, ઓનલી ફોર દેશભક્તિ માટે જ કરીએ. ઓકે. કાપી લેવી જાય, કાપી લે ને એક પંચો લે આપણે. એ નહીં જોતી કાકા, આપણે એક પતંગ જોઈએ. કલ્પેશભાઈ, આ ઉત્તરાયણનો તહેવાર ચાલી રહ્યો છે, લોકોની ઘરાગી હતા લાગે છે, શું કહેશો તમે? કેવી કેવી પતંગો તમારા ત્યાં વેચાઈ રહી છે? અમારા અહીંયા અત્યારે પુષ્કળ ઘરાગી છે. બે દિવસ આડા રહ્યા છે ત્યારે ખંભાતી, રજવાડી, જોધપુરી, અલગ અલગ સ્ટાઇલની પતંગો આવે છે, જેમાં એક આ રાજસ્થાની કાટ આવી છે નવી. પછી અત્યારે રાજકીય બી ચાલે છે વધારે, એક આ રજવાડી છે. પછી એમાં એક અત્યારે રાજકીય પતંગોનો બી સંગમ ચાલે છે. ફૂલ મોંઘવાળીના હિસાબે તહેવારની ઉજવણી ખૂબ સારી રીતે ઉજવે છે. આમાં કોઈ ભેદભાવ હોતો નથી, હિન્દુ મુસ્લિમ બધા ધર્મો ઉજવે છે તહેવાર, અને પુષ્કળ ઘરાકી છે બજારમાં. પતંગની સાથે સાથે શું વેચો બીજું? અમે પતંગ, બરેલીની દોરી, સુરતની રીલ ખીડકી, કંપની બ્રાન્ડેડની રીલો ખીડકીઓ બધું વેચીએ છીએ, જેમાં બધી પ્રકારની ઘરાકી આવે છે. નડિયાદ અમારું મોટું બજાર છે, પતંગનું માર્કેટ કહેવાય છે, હબ સ્ટેશન. ત્યાંથી મુંબઈથી લઈને રાજસ્થાન સુધી ચારે બાજુથી ઘરાક આવે છે અને ખૂબ ઘરાકી રહે છે. ગઈ સાલ કરતાં આ સાલ કેવો ભાવમાં કેટલો ડિફરન્સ લાગે? ભાવમાં થોડો વધારો છે, પણ જે શોખ અને ક્રેઝ છે એ તો આનંદ ઉત્સવથી મનાવે છે, અને ઘણી પુષ્કળ સારી ઘરાકી છે. બે ચાર દિવસથી તો બહુ જ સારી ડિમાન્ડ છે, બધી પતંગો લોકો ખુશીથી લઈ જાય છે, અને નાના મોટા સૌ તહેવાર ઉજવી શકે. એક આ એવો તહેવાર છે, બધાનો પ્રિય તહેવાર, એને કહેવાય છે મકર સંક્રાંતિ, અને બહુ સરસ રીતે લોકો ઉજવે છે. ભાઈ મેં કહી ગયા.
ફોટો કઢાયો મારા.